हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आज आप धोरण छ नी अंदर विषय गणित में चैप्टर 10 नो स्वाध्याय 10.1 नो एक्जाम्पल नंबर 17 शीखीश। अवनीत नव चौरस टाइल्स खरीदे छे, जे दरेकनी बाजूनी लंबाई 1/2 मीटर छे। ते टुकड़ाओं ने चौरस आकारे गोठवे छे। हवे नवनीत जे छे ए नव चौरस टाइल्स खरीदे छे, तो नीचे आकृति में आपेलू है आ एक टाइल्स है, तो एक टाइल्स नी बाजू माप के 1/2 मीटर। एनी अंदर कीधु से आपने आ गोठवणी की परिमिति के आकृति एक, आकृति एक नी अंदर परिमिति के शोधवानी है। तो पहला आप ये शोधी लीए, एनी अंदर अवनीत केटली टाइल्स खरीदे छे, तो 9 चौरस टाइल्स खरीदे छे। तो अवनीत 9 चौरस टाइल्स ने चौरस स्वरूपे गोठवे छे। हवे चौरस नी टाइल्स नी बाजू नी लंबाई केटली छे, 1/2 मीटर छे। तो आ मोटा चौरस नी बाजू नी लंबाई शोधवी हो तो शू थशे, 1/2 वत्ता 1/2 वत्ता 1/2, तो गोठवणी थी बनता मोटा चौरस नी बाजू नी लंबाई बराबर 1/2 मीटर वत्ता 1/2 मीटर वत्ता 1/2 मीटर એટલે કેટલા થશે, 1 વત્તા 1 વત્તા 1/2 મીટર। 1 વત્તા 1 વત્તા એટલે કેટલા થશે, 3/2 મીટર। તો એક બાજુની લંબાઈ કેટલી આવી, 3/2 મીટર। તો હવે ગોઠવણીથી બનતા ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, તો શું થશે, 4 ગુણ્યા 3/2 એટલે 4 × 12/2 એટલે કેટલા આવશે, 6 મીટર। તો અમનીતે જે આકૃતિ બનાવી હતી, જે ચોરસ આકૃતિ બનાવી છે એની પરિમિતિ આપણને કેટલી મળી, તો 6 મીટર। બીજો જોઈએ શું કહ્યું છે એમાં, શારીનને આ ગોઠવણી ગમતી નથી, તે તેની પાસે ટાઇલ્સને ચોકડી આકારે ગોઠવાવે છે। તેની ગોઠવણીની પરિમિતિ કેટલી છે, તો હવે એને છે ને આ ચોરસ આકૃતિ ગમતી નથી, એટલે એ ક્રોસ ટાઈપ ટાઇલ્સને ગોઠવાવે છે, તો એની પરિમિતિ શોધીએ। માટે ગોઠવણીથી બનતી ક્રોસ આકૃતિની પરિમિતિ, બરાબર શું થશે આમાં, બધી બાજુઓનો સરવાળો। તો બધી બાજુઓનો સરવાળો શરૂ કરીએ આપણે અહીંયાથી, 1/2 વત્તા 1/2 વત્તા 1/2 1/2 વત્તા 1/2 1/2 વત્તા 1/2 વત્તા 1/2 વત્તા 1/2 વત્તા પાછા 2 ની જોડ બનશે, 1/2 વત્તા 1/2 વત્તા પાછું અહીંયા નીચે પણ 1/2 વત્તા 1/2 વત્તા 1/2 વત્તા અહીંયા હશે 1/2 વત્તા 1/2 વત્તા 1/2 વત્તા 1/2
બરાબર સર, એ જે પ્રોસેસ ચાલુ છે એમાં શું છે, 1/2 + 1/2 + 1/2 + 1/2 + 1/2 + 1/2 હવે આપણે સરવાળો કરીએ તો 1/2 + 1/2 + 1/2 એક આખું થઈ જશે, તો 1/2 + 1/2 + 1/2 છે તો એનો પણ 1/2 + 1/2 + 1/2 + 1 સરવાળો કરીએ, 1 ને 1 2 3 4 5 6 7 8 1/2 + 1/2 = 5 1 1/2 + 1/2 = 5 1 એટલે 9 ને 1 10 એટલે ટોટલ કેટલી આવી 10 મીટર. તો સારીને જે ગોઠવણી કરી હતી એનાથી આપણને પરિમિતિ કેટલી મળી, તો 10 મીટર. ત્રીજો ક્વેશ્ચન જોઈએ, કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે, તો કોની વધારે છે, સારીને જે ગોઠવણી કરી એની કરતાં કેટલી છે વધારે છે. તો સારીની આકૃતિની પરિમિતિ અવનીતની આકૃતિની પરિમિતિ કરતાં વધારે છે. હવે છેલ્લો ક્વેશ્ચન જોઈએ, એમાં શું પૂછ્યું છે, અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી શક્ય છે, તમે એનો કોઈ રસ્તો શોધી શકો છો? તો આ બે આકૃતિ સિવાય ત્રીજી કોઈ એવી આકૃતિ બની શકશે આમાંથી કે જેની પરિમિતિ વધારે હોય? તો લખીએ, ડીની અંદર 9 ચોરસ ટાઇલ્સની ગોઠવણી આપણે અવનીતની ગોઠવણી કરતાં વધુ પરિમિતિ મળે એ રીતે કરવાની છે. તો એવી ગોઠવણી કરીએ નવ ચોરસ ટાઇલ્સને આપણે આ રીતે ગોઠવી છે, તો આ દરેકની જે બાજુની લંબાઈ છે કેટલી છે, 1/2 + 1/2 અને આ પણ છે 1/2. તો આ એક લંબચોરસ બની ગયો, તો લંબચોરસની લંબાઈ કેટલી થશે એ શોધીએ અને એની પહોળાઈ. તો લંબચોરસની લંબાઈ બરાબર 1 2 3 4 5 6 7 8 9 એટલે 9/2 અને પહોળાઈ 1/2 મીટર. હવે લંબચોરસની પરિમિતિ શોધીએ, તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બે કૌંસમાં 9/2 મીટર + 1/2 મીટર. 9 ને 1 10 એટલે 2 કૌંસમાં 10/2. 2 કેન્સલ એટલે કેટલા આવશે, 10 મીટર. તો અમિત કરતાં તો આ ગોઠવણી કેવી થઈ, વધારે થઈ, પરિમિતિ, આ ગોઠવણીની પરિમિતિ વધારે થઈ.